બીજો હવે પાઠઠા છે હવા અને પાણીનું પ્રદૂષણ. હવા કઈ રીતે પ્રદૂષણ થાય છે, પાણી કઈ રીતે પ્રદૂષણ થાય છે. હવાનું પ્રદૂષણમાં કે આપણે જોઈએ કે એક વખત પહેલી અને બીજો ચોપડી બંધ કરી દો. પહેલી અને બીજો છે એ બંને એમ કે સમાચાર સાંભળે છે કે દુનિયાની અંદર એમ કે બધા એમ એવું કહે છે કે હવા છે હવા પ્રદૂષણ કરે છે. તો હવા કેવી રીતે પ્રદૂષણ થતી આપણને જોવા મળે છે? આપણે પર્યાવરણમાં જોઈએ છીએ કે પર્યાવરણમાં એટલે આપણે જંગલોની વિશેની વાત, એની અંદર પણ હવા પ્રદૂષણ થાય છે. જંગલ ના હોય તો હવા વાતાવરણમાં ઓક્સિજન આપણને શુદ્ધ મળતો નથી. તો એ કહે છે કે પર્યાવરણમાં પણ એમ કે વડીલો તમને ઘણીવાર સ્વચ્છ કે આકાશની અંદર જોતા હોઈએ છીએ કે સ્વસ્થ પાણી છે, હવા છે, અને એ બધી વાતો આપણે કરતા હોઈએ કે જ્યારે શરીરની અંદર પણ એમ કે આપણે કોઈ એમ કે સ્વસ્થતા ન જાળવતી હોય અને એ વાતાવરણ વાયુ છે હવા છે આપણા શરીરમાં જાય તો પણ રોગચાળો ફેલાતો હોય છે. આપણે અત્યારનું જો કે કોરોનાનું જોયું છે, કોઈ છે ને હવામાં ફેલાતો રોગ કહેવામાં આવતો હતો. એકબીજામાં એમ કે હવા હવા આપણે શ્વાસ લઈએ, જે શ્વાસની વાટે અંદર જાય છે એના કારણે થતું હોય છે. એટલે એવી રીતે હવા આપણે લેવામાં આવે તો હવાનું પ્રદૂષણ આપણે કરવું જોઈએ નહીં. તો હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે? આપણે કે હવા વગર પણ આપણે જીવી શકતા નથી, જીવી શકીએ છીએ. હવા ના હોય તો આપણે એમ કે 5 મિનિટ કે 2 મિનિટ આપણે શ્વાસ લઈ શકતા નથી, ગમે તે થતું હોય. એટલે હવા હવાની અવર જવર આપણા શરીરમાં પણ થતી હોય છે. તો ખોરાક વગર એક વખત આપણે ચાલી શકીએ છીએ પણ હવા વગર આપણે ચાલી શકતું નથી. અને આપણે શ્વાસ લેવાની અંદર કે 2 મિનિટ તમે શ્વાસ બંધ રાખો તો શ્વાસ આપણે શું કરે છે, તરત અમુજણ ગભરામણ થતી જોવા મળે છે ને આપણા શરીરની અંદર અમુજણ ગભરામણ થતી હોય છે. તો માણસ એના કારણે પણ શું થાય છે, મૃત્યુ પામી શકે છે. તો એવી રીતે વાસ્તવિક આપણે એવું જોવાનું છે કે હવાનું પ્રદૂષણ આપણે કઈ રીતે કરીએ છીએ એ આપણે જોવાનું છે કે હવા છે હવા એ મિશ્રણ છે. શું છે? મિશ્રણ. વાયુઓનું શું થાય છે? મિશ્રણ થાય છે. હવે એના મિશ્રણના કારણે આપણને એમ કે પ્રવૃત્તિ આપણે જોવા કે હવે વાતાવરણમાં મળતો કે ધુમાડો છે, જોઈએ કે મોટી મોટી મિલોની અંદર એ બધાની અંદર કે કારખાનાઓ છે એ કારખાનાઓની અંદરથી ધુમાડા નીકળતા હોય છે, નીકળે છે ને ધુમાડો. એ ધુમાડા નીકળે છે ત્યારે કે ધુમાડાના કારણે શું થાય છે, આકાશમાં વાતાવરણમાં શું છે, હવા પ્રદૂષણ થાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે, જે ઝેરી વાયુઓ છે એ બધા ઝેરી વાયુનું પ્રદૂષણ થતું હોય છે. એના કારણે માણસોમાં એમ કે શ્વાસ લેવામાં આવે તો એના કારણે ફેફસાની અંદર આપણને તકલીફ પડતી હોય છે. તો જ્યારે હવાનું પ્રદૂષણ છે કઈ રીતે આપણે લેવાનું કે જ્યારે હવા આપણે અનિચ્છીય હોય, હવાનું પ્રદૂષિત થાય છે એટલે સજીવ અથવા નિર્જીવ બંનેને નુકસાન કરે છે. સજીવોને નુકસાન કરે છે અને નિર્જીવને પણ નુકસાન કરે છે. કારણ કે નિર્જીવની અંદર કે પ્રદૂષણવાળી વસ્તુ કોઈ પણ લેતા હોય તો નિર્જીવ છે. નિર્જીવ એટલે કોઈ વસ્તુ નિર્જીવ વસ્તુ છે કે નિર્જીવ વસ્તુ કઈ કહેવામાં આવે છે? તો નિર્જીવ વસ્તુ આપણે કહીએ કે કોઈ વસ્તુ હલનચલન ના કરી શકતો એને આપણે નિર્જીવ કહેવામાં આવે છે. એટલે વૃક્ષો જેવા વસ્તુઓને પણ નુકસાન પહોંચાડતું હોય છે, માણસોને પણ શું કરે છે, પ્રદૂષણવાળું મુક્ત કરે. એટલે પ્રદૂષણ થતું હોય છે, હવા આપણે લેતા હોય શ્વાસની અંદર જાય છે એના કારણે પણ રોગો થતા હોય છે. તો ઘણીવાર એમાં કે વાયુ પ્રદૂષણ કઈ રીતે કોને કહેવાય, જે પદાર્થ હવાને પ્રદૂષણ કરે છે તેને આપણે શું કહેવામાં આવે છે, વાયુ પ્રદૂષણ કહેવામાં આવે છે. વ્યાખ્યા ધ્યાન રાખજો કે વાયુ પ્રદૂષણ કોને કહેવામાં આવે છે. તો જે પદાર્થ હવાને પ્રદૂષણ કરે છે તેને વાયુ પ્રદૂષણ કહેવામાં આવે છે. તો એવી રીતે કે જે આ પાછું કે કુદરતી સ્ત્રોતો છે, કુદરતીઓને પણ શું કરે છે, નુકસાન પહોંચાડે છે. કુદરતી એટલે શું છે કે વાતાવરણમાં પવન છે, પવન આવતો હોય અને પ્રદૂષણવાળા ધુમાડાના કારખાનાના મિલોમાંથી નીકળતો હોય એ પવનના સાથે પણ એને પ્રદૂષણ કરે છે. જંગલોને પણ એમ કે જંગલોની અંદર પણ પ્રદૂષણ કરવામાં આવે છે. ઘણા છે જંગલોના વૃક્ષો છે, વૃક્ષો કાપી નાખે છે, પાંદડા એકઠા કરે છે અને એને બાળવામાં આવે છે. શું કરવામાં આવે છે? બાળવામાં. એના કારણે પણ જંગલની અંદર વૃક્ષોને પણ પ્રદૂષણ કરતા હોય છે. તો એ કુદરતી વસ્તુ છે, કુદરતીને પણ થતું જોવા મળે છે. ઘણીવાર તમે જો કે બળતણના લાકડા છે, લાકડા કાપવા માટે પણ આપણે વૃક્ષો કાપી નાખીએ છીએ, વૃક્ષો કાપ્યા પછી પણ એને બાળવામાં આવે છે અને એના કારણે ધુમાડો થાય છે. ધુમાડાના કારણે પણ વાયુ પ્રદૂષણ થતું હોય છે. તો એવી રીતે હવા પ્રદૂષણ થવામાંથી કે શ્વાસની અંદર જાય છે, શ્વાસની અંદર થાય એટલે આપણા શરીરને નુકસાન કરે છે, ફેફસામાં નુકસાન કરતો હોય છે. ફેફસા ખરાબ થાય તો માણસ જીવી શકતું
નથી કારણ કે એમ ફેફસા છે ફેફસા આપણું મેઇન કાર્ય કરતું હોય છે હૃદયની અંદર જે હૃદયમાં એ જે જાય શ્વાસનળીની અંદર જાય એના કારણે પણ આપણા શરીરનું નુકસાન થાય છે તો હવામાં છે કે ખૂબ ઊંચા માત્રામાં પ્રદૂષકો કાર્બન મોનોક્સાઇડ એ કાર્બન મોનોક્સાઇડ પણ હવાને પ્રદૂષણ કરે છે હવે એમાંથી કે કાર્બન ડાયોક્સાઇડ છે નાઇટ્રોજન છે ઓક્સાઇડ છે આ બધા ઝેરી કહેવામાં આવે છે આ બધા સેવા છે ઝેરી દહન કહેવામાં આવે શું કહેવામાં આવે છે દહન કહેવામાં આવે છે રુધિર છે રુધિરની અંદર આ બધા ઝેરી વાયુઓ કહેવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ મોનોક્સાઇડ છે નાઇટ્રોજન છે આ બધા કયા વાયુ કહીએ છીએ ઝેરી અને આ બધા વાયુઓ ઝેરી થાય હવામાં પ્રદૂષણ થાય તો ઓક્સિજનને પણ બગાડે છે ઓક્સિજન આપણે લઈએ છીએ શ્વાસ માટે જતો હોય છે એના કારણે પણ આપણે જે ઓક્સિજનનું વહન થાય એની ક્ષમતા શું થાય છે ઘટી જાય છે ઓક્સિજનની જે આવે છે એ ઘટના શું થાય છે આપણે ઘટી જતી હોય છે એટલે એ ઓક્સિજન પૂરતો આપણને મળી શકતો નથી તે રીતે આપણે થાય છે હવે જ્યારે છે કે બૂજો છે એમ કહે છે કે શિયાળા દેનું વાતાવરણમાં ગુંગળું એટલે વાતાવરણ એકદમ ધુમ્મસવાળું વધારે થાય છે ધુમ્મસવાળું એ ધુમ્મસવાળું થાય છે ઝાકળ પડે છે હવે આપણે ધુમ્મસ કોને કહેવામાં આવે છે તો વાતાવરણમાં કોઈ ઘૂંઘર ગાઢ સ્તર જોયું હોય તેને શું કહેવામાં આવે છે ધુમ્મસ કહેવામાં આવે છે ગાઢ ધુમ્મસ એમ કે ગાઢ જળ કહેવામાં આવતું હોય એટલે એકદમ વાતાવરણ કેવું થઈ જાય છે વાદળછવાયું થઈ જાય છે બધી ઝાકળ પડતી હોય જાણે પેલી ધૂળ ઉડતી હોય એવું વાતાવરણ આપણને લાગે છે એને આપણે ધુમ્મસ કહેવામાં આવે શું કહેવામાં આવે છે ધુમ્મસ એ ધુમ્મસ છે ઘણીવાર તમે શિયાળામાં જોજો કે ઉત્તરાખંડની અંદર તમે જોશો એમાં પ્રવાહ એટલે વરસાદ વરસતો એવું લાગે છે અને માણસોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે એટલે માણસોને એમાં પણ એ નુકસાન પહોંચાડે છે અને જ્યારે હવે એમાંથી ધુમાડો છે નાઇટ્રોજન ઓક્સાઇડને બગાડે છે એને ઝાકળ જે છે ઝાકળ પ્રદૂષણવાળું હોય છે એ ઝાકળ છે ઝાકળ પણ આપણને નુકસાન પહોંચતું હોય છે તો આવી રીતે શ્વાસમાં જાય એટલે શ્વાસની તકલીફ થાય છે શ્વાસની તકલીફ આપણને થતી જોઈએ છે જ્યારે પણ આ શ્વાસની અંદર જાય છે એટલે ઉધરસ તથા બાળકોને શું થાય છે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે શરદી ખાંસી એ દરેકે થાય છે અને ઘણાને અંદર જતી હોય તો અંદર અવાજ પણ બેસી જાય છે ઘણાને ઘણીવાર એવું થાય કે તમે રજ પાડતા હોય ઘરની અંદર ઘણાને એલર્જી હોય છે ને એલર્જી બધાને થતી જોવામાં એ એલર્જીમાં છે માટીને બધું અંદર જાય તો ઘણાને છીકો આવવા માંડે છે શરદી થાય છે પછી ગળાનો દુખાવ એટલે ગળું પણ બેસી જાય છે એટલે આ બધા છે એ વાતાવરણ વાયુ પ્રદૂષણ કરતું હોય છે એ પ્રદૂષણ જોઈએ છે કે એમાંથી ધુમ્મસ ઝાકળ બનવું જાય છે એટલે આવી બધી તકલીફો હવાના કારણે થતી જોવા મળે છે હવે આપણે જે ઉદ્યોગો છે મોટા કે જે ઉદ્યોગો પ્રદૂષણવાળું હોય છે એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ બધા છે પેટ્રોલિયમ છે એ બધા ધુમાડો નીકળતો જોવા મળે છે ઘણીવાર આપણે વાહનોમાં જોઈએ છીએ કે વાહનોમાંથી ધુમાડો જે નીકળે છે રોડ ઉપર ચાલતો હોય અને જો તમારે એ શ્વાસ માટે જાય મોઢાની અંદર જતો હોય ત્યારે એ પણ આપણને તકલીફમાં મૂકે છે શું થાય છે તકલીફ એ તકલીફ થતી હોય છે શ્વાસની તકલીફ આપણને જોવા મળે છે તો એની અંદરથી એ ધુમાડો આપણે ઉત્પન્ન કરીએ છીએ અને જ્યારે એમ કે ફેફસામાં કાયમ એ નુકસાન પહોંચે છે અને અશ્મિ બળતરને પણ દહન એ પૂરું પાડતું હોય છે એટલે શ્વાસની અંદર ફેફસાની અંદર ઘણીવાર એ બધું થાય છે હવે જ્યારે આપણે રેફ્રિજરેટર કહેવામાં આવે છે એવા બધે ક્લોરોફ્લોરોકાર્બન બર્ન્સ કોને કહીએ છીએ હવે અલ્ટ્રાવાયોલેટ કહેવામાં ઓઝોન છે સ્તર છે એ બધા પણ એમ કે આપણે સાંભળ્યું છે એ બધા વાતાવરણો છે પણ એ વાતાવરણો બધા ઝેરી છે ઘણીવાર તમે જો કે વરસાદ પડે છે વરસાદ પડતો હોય સૌથી પહેલો વરસાદ આવ્યો હોય જોરદાર વરસાદ પડતો હોય તો જે વાતાવરણની અંદર જે હવાનામાં ઓઝોન છે ઓઝોન કહેવામાં આવે છે મિથેન કહેવામાં આવે છે એ બધા ઝેરી વાયુ છે કેવા કહેવામાં આવે છે ઝેરી વાયુ અને એ ઝેરી વાયુ વરસાદના પાણી સાથે નીચે પડે છે અને એ બધા નીચે પડે તો આપણા શરીરને રોગચાળો ઘણીવાર કમળો પણ થાય છે પાણી પીવામાં આવે તો થાય છે ઝાડા ઉલટી જેવા થતા હોય છે કમળો થતો હોય છે પછી તો મેલેરિયા છે ટાઇફોઇડ છે એ બધા રોગો થાય છે શું થાય છે એ બધા એટલે એ રોગો છે ઓઝોન વાયુના કારણે કે મિથેનના કારણે ચોમાસામાં પાણીજન્ય રોગો કહેવામાં આવે છે એ બધા રોગો હવામાં થતું હોય છે જ્યારે આપણે બીજા જોઈએ છે કે એસિડિક વરસાદ આપણે કહેવામાં આવે એને શું કયો વરસાદ કહે છે એસિડિક વરસાદ કહેવામાં આવે કયો વરસાદ કહેવામાં આવે એસિડિક એટલે શું કયો છે ઝેરી છે કયો કહેવામાં આવે છે ઝેરી કારણ કે પાણીની અંદર ક્ષાર પણ વધારે પડતું આપણને જોવા
મળે છે એટલે એક શેર પૂરતો વધારે જોવા મળે તો એના કારણે એમ કે માણસોને કમળો થતો હોય છે, એ બધા એમ કે લોહીની અંદર ભરાય છે, લોહીની અંદર ભરાય એટલે ઝાડા ઉલટી જેવા કમળો છે, ટાઈફોઈડ, ટાઈફોઈડ જોયો હશે તમે, ટાઈફોઈડ માણસોને થાય ત્યારે આપણે ટાઈફોઈડ આંતરડામાં થતો હોય છે, ક્યાં થાય છે, આંતરડાની અંદર, આંતરડાની અંદર ટાઈફોઈડના જે જીવાણુ બેક્ટેરિયા જે કહેવામાં આવે છે આંતરડાને શું કરે છે, પાતળા એમ કે પોલી કાઢે છે, પોલા કરી નાખે છે, પોલા કરી નાખે એટલે માણસોને આંતરડાની અંદર શું થાય છે, લોહી નીકળતું હોય છે, જીણા જીણા જીવાતવાળું નીકળે એટલે, અને એના કારણે માણસ મૃત્યુ પણ પામી શકે છે. દાખલા કે મેલેરિયા છે, મેલેરિયા થયો હોય તો ઘણીવાર ચામડી ઉપર એ બધામાં ઝીણી ઝીણી ફૂરકીઓ પણ આપણને જોવા મળતી હોય છે, એ બધાના કારણે એમ કે માણસોને શું કહે છે કે હવા પ્રદૂષણના કારણે રોગો થઈ શકતા હોય છે. આવા બધા પાણીજન્ય કહેવા, અમે પાણી આપણને ઉકાળીને પીવું જોઈએ. ચોમાસાની અંદર ડૉક્ટર પણ કહેતા હોય છે કે પાણી શું કરે છે, આપણે ઉકાળીને પીવું જોઈએ, કારણ કે એના જે ક્ષારો છે, બેક્ટેરિયા છે, એ બધા બળી જાય છે, બળી જાય અને જે વરાળ નીકળે છે, વરાળ વાટે નીકળી જાય છે. પાણી પછી કેવું બને છે, શુદ્ધ બને છે, કેવું બની જાય છે, શુદ્ધ બની જાય છે, એના કારણે એ પીવી શકીએ છીએ. હવે આવા જો કે પેટ્રોલિયમની આપણે જોઈએ કે કુદરતી રીતે વાયુ એલપીજીને કહેવામાં આવે છે. હવે પ્રવાહીમાં જોઈએ કે આપણે વધુ વાહન વ્યવહારમાં આપણે જોઈએ કે વાહનોમાંથી આપણને પેટ્રોલનો ઉપયોગ વધારે પડતો આપણે કરવો જોઈએ નહીં, કારણ કે ધુમાડો નીકળતો હોય તો રોડને શું કરે છે, પ્રદૂષણવાળું કરતું હોય છે, અને એ પ્રદૂષણવાળું કરે એટલે માણસોને પણ વાતાવરણમાં નુકસાન પહોંચાડે છે. હવે આપણે જોવાનું છે ગ્રીન હાઉસની અસર. કઈ જોવાનું છે, ગ્રીન હાઉસ, શું કહીશું આપણે, ગ્રીન, ગ્રીન હાઉસની અસર. હવે ગ્રીન હાઉસની અસરની અંદર ગ્રીન હાઉસ કોને કહેવામાં આવે છે, હવે આપણે ગ્રીન હાઉસની અસરોમાં જોઈશું કે હવે આપણે સૂર્યના કિરણો છે, જે સૂર્યના કિરણો છે એ પૃથ્વીની સપાટીને ગરમ કરે છે, શું કરે છે, ગરમ. સૂર્યમાંથી જે તડકો નીકળે છે, સૂર્યના કિરણો આવે છે અને પૃથ્વી ઉપર શું થાય છે, ગરમ થાય છે. પૃથ્વી કેવી બને છે, આપણને ગરમ બને છે. હવે એ કિરણો આપણે એ જોવાના છે કે અવકાશમાં પાછા પરાવર્તન થાય છે, કિરણો ગરમ થાય છે, પણ એમાંથી આપણને સૂર્યના કિરણોની ગરમી અંદર આવે છે. હવે એ સૂર્યને કિરણો આપણને મળે તો કયું વિટામિન મળે છે આપણને સૂર્યમાંથી, સૂર્યમાંથી જે વિટામિન આવે છે આપણને કયું વિટામિન મળે છે, મળતું હોય છે એટલે કયા કારણે, કારણ કે ઘણીવાર નાનું બાળક જન્મે છે, જન્મે ત્યારે ડૉક્ટર એવું કહે છે કે સૂર્યના કિરણોમાં વધારે એમ કે ગરમી આપવી જોઈએ, કારણ કે એનાથી બાળકોને શું થાય છે કે કમળો થઈ શકતો નથી, નાના બાળકોને કમળો ના થાય કારણ કે એને ગરમી મળવી જોઈએ, શું મળવી જોઈએ, ગરમી મળવી જોઈએ. ગરમી મળે સૂર્યના કિરણોમાં ઘણીવાર તડકામાં આપણે રાખવામાં આવે છે એટલે આપણે એને રાખતા હોય છે. હવામાં તમે જાઓ CO2 એટલે શું છે, કાર્બન ઓક્સાઇડ કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે, CO2 છે એને શું કહેવામાં આવે છે, કાર્બન ઓક્સાઇડ કહેવામાં આવે છે. અને CO2નું પ્રમાણ કેવું હોવું જોઈએ, ખૂબ વધી જાય છે, પ્રદૂષણ વધારે થતું હોય છે. કાર્બન ઓક્સાઇડ છે, કાર્બન ઓક્સાઇડ એ પ્રદૂષણવાળું કહેવામાં આવે છે, કેવું કહેવામાં આવે છે, પ્રદૂષણવાળું કહેવામાં આવે છે. એના કારણે, એના કારણે પ્રદૂષણ કેવું થાય છે, વધી જાય છે, વધી જાય છે, એનાથી એમ કે રોગચાળો પણ વધુ થતો જોવા મળે છે. હવે એવું માનવામાં આવે છે CO2 સતત યુક્ત થાય તો જ એમ કે બીજી બાજુ વન્ય વનસ્પતિ વિસ્તારોમાં ઘટી જાય છે. હવે CO2 વાપરવામાં આવે, CO2 પ્રમાણનું ઘટાડો કરવો જોઈએ, આપણે શું કરવો જોઈએ, ઘટાડો કરવો જોઈએ, ત્યારે એને એમાંથી આપણને શું કરે છે કે ગરમી, ગરમી વધારે પૂરતી હોય તો આપણે વૃક્ષ છોડ વાવતા હોય, છોડને પાણીની જરૂર પડે છે, ગરમીની જરૂર પડે છે અને હવાની પણ જરૂર પડે છે, ત્રણે ત્રણ વસ્તુની જરૂર પડે છે, ત્યારે એમ કે છોડ આપણે ઉગી શકે છે. હવે ત્યારે છોડ ઉગે તો આપણે એકલા છાયડામાં મૂકીએ તો પણ છોડ ઉગતો નથી, ઉગે છે, એને થોડી ગરમી પણ આપવી જોઈએ અને પાણી તમે એકલું આપો, એને ગરમી ના આપો ને એને હવા ન મળે તો એ પણ છોડ ઉગી શકતો નથી. તમે ઘરે જ ઘણીવાર તુલસીનો કેરો રાખશો તો તુલસીને તમે બહાર મૂકો છો, એને પાણી પણ આપવામાં આવે છે, હવા પણ મળે છે અને ગરમીનો તડકો પણ એને મળતો હોય છે. એટલે જંગલોની અંદર તમે જોશો તો જંગલોની અંદર વૃક્ષો ઝડપથી ઉગી જાય છે, પણ કારણ કે એને ચોમાસાને એને બધી ઋતુનું પાણી પણ મળે છે, છાંયડો પણ મળે છે અને ગરમી પણ મળે છે, બધી વસ્તુ મળે છે, એના કારણે ઝડપમાં ઉગે છે. એવી રીતે આને કે આપણે જે જોવાનું છે ગ્રીન હાઉસની વાયુઓ કોને કહેવામાં આવે છે, તો ખાસ એ ધ્યાન રાખજો કે ગ્રીન હાઉસની અસરો છે કે પાણીની વરાળ પણ
અસર માં ફાળો આપે છે એટલે CO2 ની જેમ તેને ગ્રીન હાઉસ ની ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે એમાં ધ્યાન રાખજો કે પાણીની વરાળ પણ બને છે પાણીની વરાળ આપણે જો કે કાર્બન એટલે આપણે સૂર્યના કિરણો મહાસાગરોની અંદર વરાળો બનીને વાદળો બંધાય છે આપણે ઉનાળામાં કહેવામાં આવે છે એ સૂર્યના કિરણોના કારણે બંધાય છે અને પછી વાદળો બંધાય પછી ચોમાસામાં આપણે વરસાદ સ્વરૂપે આપે છે એમાં કે શું આપણે વરસાદ સ્વરૂપે પડતું હોય છે એવી હવે આપણે જોવાનું છે કે આપણે બુજો એમ કહે છે કે આપણે ગમે એટલો એમ કે ફેરફાર કરીએ કોઈ ગંભીર અસર ઉત્પન્ન કરી શકીએ કે કોઈ પણ સમાચારમાં આપણે જોયું કે હિમાલયમાં ગંગોત્રીમાં ખીમશીરામાં કે એમાં બરફ પીંગળી જાય છે પહેલાં આપણે બરફ થાય છે બધો શું બને છે બરફ અને બરફમાંથી પછી શું બની જાય છે પાણી બને છે એટલે એમ કહેવામાં આવે કે બંને વસ્તુ થાય છે એમાં તો એ બંને વસ્તુમાંથી પણ ત્યાં આગળ કોઈ તડકો જોવા મળતો નથી ગંગોત્રી તમે જોઈએ કેદારનાથમાં જોઈએ એ બધામાં કોઈ તડકો મળતો નથી કારણ કે ત્યાં પણ માનવ સર્જિત પણ ઓછા રહે છે માણસોમાં ત્યાં વધારે રહેતા નથી અને પ્રાણીઓનું જીવન પણ એવું હોય છે કે પ્રાણીઓ છે જે એવા પ્રાણીઓ હોય કે ઠંડા વિસ્તારમાં રહી શકતા હોય એમાં પણ એવા પ્રાણીઓ જ રહી શકે બીજા પ્રાણીઓ એની અંદર રહી શકતા નથી જેને લાગુ પડતો અનુકૂળ આવી શકતો હોય એવા જ માણસો ત્યાં રહી શકે ઘણીવાર તમે જુઓ કે ઘણીવાર બહુ ઠંડી પડી હોય તો માણસોને એમ શું છે થીજી જાય છે જે ઉત્તરાખંડમાં જતા હોય જ્યાં વધારે બરફનો વરસાદ પડતો હોય કે બરફ હોય ત્યાં આગળ એમ કે વધારે થીજી જાય તો માણસોને લોહી થીજી જાય એટલે માણસોની અંદર હૃદયમાં લોહીનું હલનચલન થઈ શકતું નથી એના કારણે માણસો પણ શું થાય છે મૃત્યુ પામતા હોય છે એટલે એના કારણે પણ માણસો મૃત્યુ પામી શકે છે એવી રીતે ઉત્તરાખંડમાં CO2 પણ આપણે એક જાતનું કુદરતી છે કુદરતી રીતે પણ આપણને શું કંઈ નુકસાન પહોંચાડે છે હવે આપણે જોવાનું છે કે શું થઈ શકે છે હવે આ પ્રદૂષણ છે પ્રદૂષણની અંદર આપણે સામે લડત લડવાની છે અને એની સામેથી આપણને શું થાય એમાંથી કે કઈ કઈ વસ્તુનું પ્રદૂષણ બની શકે છે તો આપણે એમાં જોઈશું કે લડત આપણે એવી શોધવાની છે કે થોડા વર્ષો પહેલાં આપણે દિલ્હી અને વિશ્વનું સૌથી પ્રદૂષણ શહેર હતું આપણા દેશની અંદર દિલ્હી છે દિલ્હી કેવું કહેવામાં આવે છે પ્રદૂષણવાળું કહેવામાં આવે સૌથી વધારામાં વધારે પ્રદૂષણ ક્યાં વધારે થાય છે દિલ્હીની અંદર કારણ કે કોઈ પણ ઋતુ બદલાય તમે હમણાં જોયું હશે કે શિયાળાની અંદર ત્યાં આગળ ધુમ્મસ વધારે હતું ને ત્યાં આગળ ધુમ્મસ દિવસે પણ એમ કે કાળા વાદળો છવાઈ જતા એના કારણે ત્યાં આગળ પ્રદૂષણ વધારે થતું હતું તો વિશ્વનું સૌથી પહેલું પ્રદૂષણ શહેર દિલ્હી છે ઘણીવાર કહેવામાં આવે શું કહેવામાં આવે છે દિલ્હી ત્યાં ડીઝલ પેટ્રોલનું છે એની અંદર પણ પ્રદૂષણવાળું કહી આપણે શકતા હતા એમાં પ્રદૂષણ વધારે કહેવામાં આવે છે હવે ડીઝલ પેટ્રોલથી ચાલતા વાહનો ધુમાડાથી ઘેરાયેલું હોય છે શું હોય છે ધુમાડાથી એમ કે ડીઝલ પેટ્રોલ હવે તો CNGમાં કે એ વાપરવામાં આવે પણ CNG છે હજી પૂરેપૂરા આવી શક્યા નથી કે ધુમાડા પ્રદૂષણવાળું આપણે જોઈએ છીએ પણ એમાં વાહનોમાં જ કે આપણે જોઈએ કે પરિણામે એમાં વધારે હવે સરકારી સંસ્થાઓમાં આપણે જો જુદા જુદા સ્થળે આડોશ પાડોશમાં આપણે જોઈએ કે ઘણીવાર બળતણ બદલ ગામડામાં વધારે ચૂલા સળગાવતા હોય છે સળગાય છે ને ચૂલો સળગાવતા હોય છે અને બાજુમાં એમ કે કોઈ પણ આપણે ઊભા હોઈએ તો આંખોમાં પણ બળતરા થાય છે ધુમાડાથી એ ધુમાડાથી આપણને બળતરા થાય તો એમાંથી પણ આપણને નુકસાન મગજ સુધી પહોંચે છે શ્યાં સુધી પહોંચે છે મગજ સુધી તમે ઘણીવાર આંખોમાંથી પાણી પણ નીકળી જાય છે ઘણાને માથું દુખવાનો પ્રોબ્લેમ બનતો હોય છે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ બનતો હોય છે એટલે ધુમાડો પણ પ્રદૂષણવાળું બની શકે છે હવે આપણે જોવાનું છે કે જળ પ્રદૂષણ કેવી રીતે કરવામાં આવે છે હવે જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે એ આપણે જોઈશું હવે જળ પ્રદૂષણ છે બાકી રહેવા તો બરાબર છે પછી આપણે કાલના લેક્ચરમાં